નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો મિત્રો, હું જાઉં છું અત્યારે વાલમભાઈના કોમેડી વિડીયોના શૂટિંગમાં. તો હાલો હું તમને બતાવું કે ત્યાં કઈ રીતનું શૂટિંગ થાય છે, અને અત્યારે હોળીની સિઝન આવી રહી છે તો હોળીનો વિડીયો બનાવે છે. તો હું જાઉં છું અત્યારે એ વિડીયોનું શૂટિંગ જોવા માટે અને બ્લોગ બનાવવા માટે. તો હાલો હું તમને બતાવું હવે. અરે આ કોણ હતું? હાલે આ તો ભુરાભાઈ લાગે. કેમ કેમ લઈજો એક્શન. ઓલ પેરનું કુકર, પેરનું કુકર. એક્શન. બધાની ગામ માં રોકે નહીં. બસ તો તમારે ગોઠ દેવાની. હા તે આપું, એમાં કઈ ના પડે. નવા બ્રાન્ડ કપડા પહેરીને ઉતરો તો. 1200 રૂપિયા તો સિલાઈ દીધી. શું વાત કરે, જેવો એ નથી સીવતા અત્યારે. અમુક અમુક સીવતા હોય ને, એ લાઈટ ક્યાં થાય. વાહ, લાવ ગોઠ લાવ. આ ગોઠ આપો ફટાફટ. હજી અમારે દી હાથમાં તો કેટલી ગોઠ ઉઘરાવ. હા પણ આપું સૌ. પણ તમને આ ગોઠ ઉઘરાવનો નિયમ ની ખબર છે ને? આ નિયમ ની ખબર છે. જેની પાસેથી ગોઠ લીધી હોય ને, એને ધૂળેલી દી હાંસ સુધી હામો મળે ને તો બગાડવાનું નહીં. ખર્ચો કેટલો છે ખબર છે? આમાં ઓઇલ, ડીઝલ, ક્રૂડ, પેટ્રોલ, કેરોસીન, અને પછી એમાં ગ્રીસ ની માથે નાખ્યો પોદળો. આ તમારા કપડા પર તો જરાક ટીપું દે, દય નાખશે ખબર. આ ભાઈ આ બચો રાખો બસ. હા બસ, માની ગયો. કઈ વાંધો નહીં પૂરા ભાઈ. હાલો રામે રામ ભાઈ, રામે રામ. જાઓ જાઓ ગામ માં, જાઓ ઉઘરાવો. હા હોળી માં હોય નહીં. અરે હું પડે ઘડીક દુકાન નું. કોણ છે? કયો છે? મને હવે બગાડતા નહીં એમ. 200 રૂપિયા ગોઠ આપી તોય પાછો મને બગાડ્યો. કોને બગાડ્યો? ત્યાં બગાડ્યો કેમ? આપીસ કરી તારા હાથમાં રહી. વાલમભાઈ વાળા, આ રૂગડા મારે નહી હરખા ધોરાવા પડે. મારા બેટા આ બધા પૈસે ની છે ને, ગામ ના છોકરા ને ભલે ખજૂર ખવરાઈ દેવી પડે, પણ આવડા ને એક કે નિત દેવા. કપડા ધોવા સુધી ઓયું ન હોય જાય. સેલું સેલું રહેતા આપણે ચીન ફરી લેવાનો. વાલમભાઈ, હોવ ધૂળેટી આવે છે એટલે ધૂળેટી નો વિડીયો બનાવી નાખ્યો એમ ને? હા હા હા, કાલે ભૂખ દેવાનું છે ધૂળેટી પહેલા. હા હા, કાલ કા પમ કાલ નહીં આમ તો. કાલ બીજો વિડીયો આવશે એની પછી આવે ને જે. એટલે ધોળેડી હા ઓરી આવી જાય. ધોળેડી ઓરી આવી જાય. હા હા, જગ્યા નથી. કેટલાક વિડીયો બનાવ્યા એ પરેશ કાકા? મોટો મોટો બીજો તો બીજો હાલે. બીજો હાલે બધું જે તો. હા હા, એ તો મોટો તો જગ્યા ઓછી હતી. બધું જગ્યું છે એમાં. આવી વાંધો નહીં કે તો અડી જાય. મારે જરાક ખબર નાઈડ હોય તો મારો કાટી દો. વાત ને આમ કર્યું પાછો. આ કરવા જતા હો પેલા ગોઠ ઉઘરાઈ લેવાની પાછા પછી પલાળવા નહીં એવું થોડું હોય. અમારા આ ભાઈ માર ખવડાવવાળા પેચર. એમ કઈ ઘટે જ નહીં. પેચર માર ખવડાવવા વાળા જેટલું મોઢું ફાટે ને એટલા જ માર ખવડાવવા.
દિવાળી હેપી ધુરાટી મનસુખ વાંડા તરફ થી જલસા કરો મોસ કરો કઈ ઘટત નહીં ખજૂર ડાળિયા બાળિયા બધું છે કદાચ તમે પાસે વધારે હોય તો મને કેજો મારો ઓણની તારીખ માં ભીંસ છે એટલે હું લેશ નહીં પણ ખાવા પાકો છે હેપી હોલી એટલું જ આવે 12 મહિનાનો યા કરે ગણાય હા દિવાળી ની બધું એમાં એમાં દિવાળી નું કીધું હોય મનસુખભાઈ હા હા દિવાળી ઉતારી કહી દીધું કા મનસુખભાઈ હું પૂછો લેટ વિશિંગ હા ઈ ધુરાટી ને દિવાળી કીધું પણ આને કદાચ સમજા ફેર ચૂ છે બાકી મેં ધુરાટી ને હોલી બે જ કીધું છે હા હા બાકી હોલી હે સારા રા 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 રંગે ત્રમવાનું કરોડ ને ઓઇલ બોઇલ ના સાળા નહીં કરવાના નકર આમાં પાછું માર ખાવાનું થાય આમાં ભરોસો ન કરાય હાસી વસ્તુ સહી કરાય પાકો ઓઇલ એ બધા બહુ વાપરવા માંડ્યા આવે આ પાકું વાપરો પણ ઓઇલ નહીં હા ઓઇલ ને કલર ને બધું એમાં મિક્સ જ હોય તમે અત્યારે કેમ આવડ્યા ડોલ માં લઈને આવ્યા એની જેમ જ હોય આપણે સીધું માથે જ નાખે કુંડી ભરવી નાખી કુંડી કલર ની આપડે તો સુટદડી રમી તમે રમેલા સુટદડી બહુ મજા આવે સુટદડી રમી હોય તો વયા જો ખોઈશા અલંગ ટીપ બ્રેકિંગ હાડ પાય મનસુખ વાંઢાનું ગામ મજા તો આવશે સુટદડી રમતો હોય એની રાપી નો મિંદડો ધાર ચડી કા વયા આવજો જમવાનું ને એવું હોય ને તારે કહેવાય વયા આવજો સુટદડી માં ન કહેવાય એમ બધા આમંત્રણ દઈ કા એમ બધા આમંત્રણ દઈ કા બાકી સંતુભાઈ તમને હોળી નો કેવો શોખ આપણને 500 વર્ષ શોખ નથી બાકી પેલા હતો હા હા 500 વર્ષ આપણે કઈ એક તહેવાર જ નથી ઉજવા કેમ મને પતંગ સગાવતા આવડે નહીં બરોબર હા હા પછી હોળીમાં આપણને કઈ રસ નહીં દિવાળીમાં ફટાકડા ફોડતાનું આવડે એમ થાય આપણે મેન પરબ કયો હારો ગમતો હોય ફેવરેટ પરબ બેટા જોવો હા છું બીજા બધા ગરબે રમે ક્યાંક નાટક રમે આપણે પલોઠી વાળીને બેસી જવાનું અને આનંદ કરવાનો હવે સિરીઝ જગતી હોય ગરબા હાલતા હોય સંગીત વાગતું હોય મારા તો ફેવરેટ નવરાત્રી નોરતા મને ફૂલ ગમે પછી એમ થાય કે હાલો બીજા ગરબી માટો મારવો છે તો બીજી ગરબી માટો મારું ઘણા વર્ષથી હું નોરતા રમતો ગયા વર્ષે એક બે નોરતા જ રમ્યો હતો પણ મેં નવે નવ દી છે ને બહુ ઝાઝા ગામની મુલાકાત લીધી એમાં ઘણા ગરબીમાં મારે આમંત્રણ હતું જવાનું એટલે કેટલાય ગામમાં હું ગયો બધે અલગ અલગ માતાજીની માંડવીના દર્શન કર્યા કેટલાય ગામમાં ગયો રોજ વ્યો જાઉં ડેઈલી પાછું 4-5 ભાઈ બંધ ભેગા થઈ પછી ગાડી લઈને ઉપડવી એટલે 5-6 ગામની મુલાકાત લેતા હતી એમાં આમથી શરૂ કરવી આમ હોડદરાન ફરિયાદ કાન વર્તેજ ને પછી કુમદવાડી કુમદવાડી ભાવનગરમાં આવ્યું કુમદવાડીમાં ગયા થાય મેં માલ ધરીને કુમદવાડી પછી અહીંયા જગાત નકા કહેવાય બહુ સરાજી મંડળ ભોગા જગાત નકા ભાવનગરમાં તો બહુ જાજી જગ્યાએ પરેશ કાકા પછી તમને ગરબા લેતા આવડે કે નથી આવડતા ડિસ્કો નહીં ડિસ્કો નહીં ડિસ્કા માત્ર માંથી કાંઈ પણ આપણને નથી આવડતું હા હા નાટક રમવાના પાત્ર ભજવી એક્ટિંગ કરવાની ડિસ્કો નહીં બાકી પપ્પા તમને કયા તહેવારનો શોખ મને બધા ગમે બધા ટોટલી તહેવાર ગમે હા અને નો ગમતો હોય એવો નો ગમતો હોય એવું કઈ છે જ નહીં બધું ગમે જ તે મને હા હા એક પરબ એવો છે બારે માસ ચાલુ તો એ કયો એ તો આપણને નિત કે તારી એટલું જ્ઞાન નહીં ને ભરભાઈ ભાલમભાઈ તમને ખબર બારે મહિને ચાલુ હોય હા રોજ હોય પર તારી પરબ હોય પાણી નું પરબ છે અખાત્રી નો પરબ છે બારે માસ ચાલુ હોય પાણીનું પરબ ચાલુ હોય એમાં જો સંતુ જે કઈ હિસકા ખાધા હોય ને દોડું જો મારી જે ભારે હોય તો તોડી નાખે કાપ પણ પતંગ
એવું બધું છે એમ ને. તો મિત્રો અહીંયા હું મારા વ્લોગને એન્ડ કરું છું. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય વાલમ સ્ટુડિયોના કોમેડી શૂટિંગનો તો લાઇક શેર કોમેન્ટ અને જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આવતા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.